दोस्तों आज आपने फरी वार एक जीके शॉर्टकट ट्रिक लेने आया से जेनू अपने जीके शॉर्टकट ट्रिक में समझवाना से केंद्र शासित प्रदेशों लिस्ट। तो दोस्तों हमना ताजेतर में से तमने खबर है कि नरेंद्र मोदी की टीमें जम्मू और कश्मीर ना बे भागला करीने बे नवा केंद्र शासित प्रदेशों की रचना करी से छो से। तो दोस्तों अत्यारे आपणे ताजेतरनी परीक्षाओं में केंद्र शासित प्रदेशों याद रखवा खूब जरूरी है। तो दोस्तों मैं आ केंद्र शासित प्रदेशों तमने सरळताथी याद रही जाए ए माटे एक जीके शॉर्टकट ट्रिक बनाई है, खूब फनी ट्रिक है। अने तमे मात्र आ बे चित्रों जे तमने स्क्रीन पर देखाय छे ए बे चित्रों की मदद थी तमे समग्र ट्रिक थी आ या केंद्र शासित प्रदेश ना नाम याद राखी शकशो। चलो अपने वधारे टाइम वेस्ट न करता ट्रिक जोईए। दोस्तों तमने स्क्रीन पर जोई रहा छो के एक साइड से ते एक चित्र में नीचे नी साइड बाळको जमी रहा है अने एक साइड थी दादी मां छे ते जमवानुं लईने ऊभा होय तेवुं लागे छे। तो दोस्तों आमां आपणे बे चित्रों में एटलुं ते याद राखवानुं छे के बाळकोने छे ते खूब ज भूख लागी छे अने ते बाळकोने खूब ज भूख लागता ते कहे छे के दादी मां जल्दी लंच आपो। શું કહે છે? દાદી જલ્દી લંચ આપો। બસ મિત્રો, જે આ વાક્ય છે દાદી જલ્દી લંચ આપો, તો એ જ આપણી કેન્દ્ર શાસિત પ્રદેશ યાદ રાખવાની ટ્રિક છે। તમારે માત્ર આ ટ્રિકમાં આટલું જ યાદ રાખવાનું છે, દાદી જલ્દી લંચ આપો। તો હવે આની અંદર આપણે આપણા કેન્દ્ર શાસિત પ્રદેશ કઈ રીતે યાદ રાખશું, તો ચાલો આપણે તે જોઈએ। તો દોસ્તો પહેલાં હું તમને જણાવી દઉં કે કેન્દ્ર શાસિત પ્રદેશોની જે અત્યારે ટોટલ સંખ્યા બે નવા કેન્દ્ર શાસિત પ્રદેશની રચના થતાં તે ગણીને અત્યારે ટોટલ કેટલી છે? 9 છે। તો અત્યારે ટોટલ કેન્દ્ર શાસિત પ્રદેશની આપણે કેટલા ગણશું? 9। ત્યારબાદ દોસ્તો હવે હું તમને જણાવી દઉં કે આ ટ્રિક આપણે કઈ રીતે એપ્લાય કરીશું। તો ટ્રિક આપણી શું હતી? દાદી જલ્દી લંચ આપો। તો ચાલો આપણે આ દાદી જલ્દી લંચ આપોના જે શબ્દો છે તેના મદદથી કેન્દ્ર શાસિત પ્રદેશો યાદ રાખીએ। તો દા પહેલો શબ્દ છે દા, તો દા દાથી મતલબ છે દાદરા નગર હવેલી। ત્યારબાદ આવે છે દી, દીથી મતલબ છે દીવ અને દમણ। ત્યારબાદ આવે છે જ, જથી મતલબ છે જમ્મુ અને કાશ્મીર। લ, લથી મતલબ છે લક્ષદ્વીપ। ત્યારબાદ આવે છે ફરીવાર દી, દીથી મતલબ છે દિલ્હી। ત્યારબાદ આવે છે લ, લથી મતલબ છે લદ્દાખ। ત્યારબાદ આવે છે ચ, ચથી મતલબ છે ચંડીગઢ। ત્યાર પછીનો શબ્દ છે આ, આથી મતલબ છે આંદોબાન અને નિકોબાર। ત્યારબાદ છેલ્લો શબ્દ છે પો, પોથી મતલબ છે પોંડિચેરી। તો દોસ્તો આ 9 જે કેન્દ્ર શાસિત પ્રદેશો હાલના તબક્કે ભારતમાં છે તે આપણે આ એક જ વાક્યની અંદરથી યાદ તમે રાખી શકશો। તો દોસ્તો આ આપણી આજની ટ્રિક હતી। મને આશા છે કે દોસ્તો તમને આ ટ્રિક ખૂબ જ ગમી છે। જો દોસ્તો તમને આ ટ્રિક ગમી હોય તો વિડીયોને શેર કરો।